બાવીસ તારીખે અયોધ્યામાં રામ ભગવાન બિરાજમાન થવાના છે ત્યારે સમગ્ર ભારતમાં હર્ષોલ્લાસથી દિવાળી જેવો માહોલ થઈ રહ્યો છે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં ગણેશ સોસાયટીમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આજે સોસાયટીના ભાઈ બહેનોને પોતે આખી સોસાયટીમાં સાફ સફાઈ કરીને કચરો સળગાવીને સ્વચ્છતા રાખવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી મુજબ આપણે દિવાળી જેવો માહોલ કરવાનો છે દિવાળી આવતી હોય એટલે આપણે ઘરની સાફ સફાઈ કરતા હોઈએ છે એટલે અમે બધી બહેનોએ ગણેશ વિલાસ સોસાયટીની બધી બહેનોએ રાત્રે નક્કી કર્યું કે ભાઈ આપણે આ જે રામ મંદિરનો આપણે સાફ સફાઈ કરીએ દિવાળી પહોંચે એ માટે આપણે આ અભિયાન ની શરૂઆત કરીએ અને અમે આજથી આ સાફ નું અભિયાન શરૂ કર્યું છે અને અમે આ સોસાયટીના ખૂણે ખૂણા બધી બહેનોએ સાથે મળીને સાફ કર્યા છે અને ભાઈઓને પણ સાથે લીધા છે કે જેનાથી મોટા મોટા ઝાડ હોય કાપી અને એ લોકો અમને કામ માં મદદ કરે છે અને આ રીતે અમે નાના બાળકો પણ અમારી સાથે છે અને બાળકો પણ બધા ઘાસ ભેગું કરી કરીને એને સળગાવામાં મદદ કરે છે કાંકરા વિનામાં બાળકો મદદ કરે છે આ રીતે અમારી સોસાયટીના બધા જ સભ્યોએ સાફ સફાઈમાં અમને મદદ કરી છે અને અમે આ રીતે સંદેશો બધાને પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ રામ મંદિર નિમિત્તે આપણે દિવાળી જેવો જે માહોલ કરવાનો છે એ નિમિત્તે અમે આ રીતે સાફ સફાઈ કરી અને આ પ્રોગ્રામ ને આ અભિયાનને સરસ ઉજવીએ છીએ રામ જન્મભૂમિ પાંચસો વર્ષ બાદ આજ રામલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો હોય ત્યારે સમગ્ર ભારતમાં જયારે દિવાળી જેવો માહોલ આપણા યશસ્વી વડાપ્રધાન ના એક થી એક સમગ્ર ભારતમાં જયારે દિવાળી જેવો માહોલ થવાનો હોય ત્યારે અમારા ઈડર ના આગળ ગઢ ના આગળ અરવલ્લી ના ધરોહરમાં જયારે દિવાળી જેવો માહોલ થવાનો હોય સમગ્ર ભારતમાં દિવાળી જેવો ઉત્સવ થવાનો હોય ત્યારે અમારા ઈડર ની ગણેશ શિલા સોસાયટીમાં પણ અમારી સોસાયટીમાં સફાઈ અભિયાન શરૂ કરેલ છે અને અમારી સોસાયટીમાં સમગ્ર ગરબા રાસ ગરબા કરવાના હોય તારીખે અને દીવડા રામ ધૂન હોય ઘરે ઘરે દીવડા કરવાના આજ રોજ અમારી ગણેશ સોસાયટીમાં પણ આ પ્રસંગ ઉજવાઈ રહ્યો અને આજ રોજ ઈડર ની ગણેશ શિલા સોસાયટીમાં સફા સફાઈ અભિયાન ચાલુ થયું હોય તો એ અમે આજ રોજ રામ જન્મભૂમિમાં માં સહભાગી થવા અમે અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ સમગ્ર દેશ રામ જન્મભૂમિ અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહિત છે તો બીજી તરફ આજે અંબા